વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં ગત રાત્રે એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને જ્યારે કેટલાક વાહનો પણ ઝાડ નીચે દબાઈ ગયા હતા. વડોદરા શહેરના કારલીબાગ પોલીસ મથક પાસે આવેલા એક વિશાળકાય વૃક્ષ ગત રાત્રિના સમયે ધરાશાયી થવા પામ્યું હતું. વૃક્ષ પડતા નીચે પાર્ક કરેલા વાહનો ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે આ કેટલાક લોકોનો જીવ પણ બચી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષને કાપી અને રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂના કારેલીબાગ જે પોલીસ સ્ટેશન છે એની બાજુમાં લીમડાનો બહુ મોટી ટૂટિંગ ઝાડ છે. આજે ઝાડ પડી જતા બિલ્ડિંગને અટકી ગયું, એનો અડધો ભાગ રોડ ઉપર નીચે પડીને આવ્યો છે. ત્રણ ગાડીઓ એમાં દબાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરીએ પહેલાં સ્થાનિક લોકોએ બે માણસ અંદર ગાડીમાં તેમને નીકાળેલા છે. તેમજ ફાયર બ્રિગેડ આવી અત્યારે હાલમાં બે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ કામગીરીમાં છે. કરીબ 15 માણસોનો સ્ટાફ અત્યારે કામગીરીમાં છે. ઝાડ કાપવાની કામગીરી ચાલુ છે. ઝાડ ખૂબ જ મોટું છે, સાથે સાથે બગીચા ખાતા અને વ્હીકલ પુલના સાધનો પણ કામે લગાડવામાં આવ્યા. કોઈ જાનહાનિ છે? જાનહાનિ નથી થઈ. જે વ્યક્તિઓ ફસાયા હતા એ સહી સલામત લોકોએ બહાર કાઢેલા છે. અને ગાડીઓ જે ડેમેજ થઈ છે એમાં ઇકો ગાડી છે, વાન મારુતિ વાન છે, અને એવી રીતે બીજી બે ગાડીઓ જે ડેમેજ થઈ છે એને બહાર કાઢીને એમના માલિકને સોંપી દીધી. ટોટલ 4 ગાડીઓ. ટોટલ 4. શું સ્થિતિ છે હમણાં? હાલમાં કામગીરી ચાલુ છે અને આખી રાત કામગીરી ચાલુ જ રહેશે. ઓકે. ફાયર ઓફિસર આઈ છે વડોદરા ફાયર.